શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો YouTube આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ આવતું વ્રત બોળ ચોથના વ્રતની કથા મહિમા જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ના પા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો શ્રાવણ વચ ચતુર્થીના દિવસે લેવાતું બોરચોથનું વ્રત એ જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ પ્રદાન કરનારું વ્રત છે આ વ્રત કરનારના સર્વે પાપો નષ્ટ થાય છે વ્રત કરનારે આ દિવસે સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને એના વાછરડાનું પૂજન કરવાનું હોય છે આ દિવસે એક ટાણું ભોજન કરવાનું હોય છે વ્રત કરનારે આ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવાની નથી હોતી ગાય માતાનું પૂજન કરીને ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત કરીને જીવનમાં અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પાપો દરિદ્રતા દુઃખ આદિ નષ્ટ થાય છે વરસમાં એક વખત આવતું આ બોળચોથનું વ્રત ખૂબ જ પુણ્યશાળી છે તો આવો મિત્રો આપણે સાંભળીએ બોળચોથના વ્રતની કથા બોલો માં ગાય માતાની જય રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું શ્રાવણ વદ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા તેઓ જતાં જતાં વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે બોડચોત છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી રાંધીને રાખજો વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમની ગાયના વાછરડાનું નામ પણ ઘઉલો હતું તે વાછરડાનો રંગ ઘઉના જેવો હતો તેથી તેનું નામ ઘઉલો પાડવામાં આવ્યું હતું વહુએ વિચાર્યું કે કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનું ધાન કે વાછરડા ઘઉલાને જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડીને સીધી ગાય માતાના ગમાણમાં જઈને ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે ખાંડણીમાં ખાંડી હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ ઘઉંલો ચડાવ્યો ને ત્યારે વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉધમાત કર્યું ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળીને સાસુના પેટમાં ફાળ પડી તે તો ગભરાઈને દોટ મૂકીને ગમાણમાં ગયા ગમાણમાં જોયું તો ઘઉંલો ન મળે લોહીનું ખાબોચી ઉભાડ્યું આ જોઈને સાસુની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા મનમાંને મનમાં વહુને ભાંડવા લાગ્યા આ અક્કલની ઓથમી રે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોડચોત છે હમણાં સ્ત્રીઓ ગાય અને વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે એમને મોઢું સી રીતે બતાવવું સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને આ ટોપલો વહુના માથે મૂક્યો અને બહાર ઉગળડામાં જઈને દાટી દીધું પછી ઘરે આવીને સાસુ વહુ તો અંદરથી કમાળ બંધ કરીને છાના માના આંસુ સારતા બેસી રહ્યા હવે ઘઉલાની માં ચરવા ગયેલી તે ગાય માતા પાછા આવ્યા તે ગંધે ગંધે ઉકરડે ગયા અને ઉકરડામાં જઈને એણે હાંડલાને સિંગડું માર્યું કે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો તે માને બચ બચ ધાવવા લાગ્યો હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી જોયું તો કમાળ વાસેલા સાકળ ખખડાવી બૂમ પણ પાડી અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો સાસુ વહુ બારણા ખોલો અમે પૂજા કરવા માટે આવ્યા છીએ અંદર બીકના માર્યા સાસુ વહુ થર થર કાપે જવાબ ના આપે એટલામાં ગાય અને ઘઉંલો દોડતા આવ્યા ઘઉંલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈને બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાય આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોણે પહેરાવ્યો ઘરમાં સાસુ વહુ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘવલાને જીવતો દીઠો એના ગળામાં હાંડલાનો કાટલો લટકતો હતો ત્યારે વહુ બોલી બા જુઓ તો ખરા આપણો ઘવલો જીવતો છે સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો તેમણે પણ કમાડની તિરાડમાંથી જોયું તો ઘવલો પોતાની માતાને બચ બચ કરતો ધાવતો હતો સાસુના હરખનો પાર ન રહ્યો તેમણે ઘરના કમાળ ઉઘાડ્યા અને સાસુ બહુ બહાર આવ્યા તેમણે બધી સ્ત્રીઓને આવકાર આપીને સાચી હકીકત કહીને હર્ષના આંસુ સારવા લાગ્યા બહેનો તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉલાના ગળામાંથી કાઢલો કાઢીને ફૂલહાર પહેરાવ્યા અને સૌએ ભેગા મળીને ગાય વાછરડાનું પૂજન કર્યું સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું અને વ્રત અમારું તે દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોળચોથનું વ્રત કરવાનો નિર્ણય લીધો તે દિવસે ખાંડવું નહીં દળવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા જેવા ગોરાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા કહેનાર સૌને ફળજો બોલો ગાય માતાની જય તો મિત્રો આપણે સાંભળી બોરચોથ કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ગાય માતાના દર્શન પૂજન નમસ્કાર પરિક્રમા અને ગાયની પીઠ ઉપર પ્રેમથી સહેલાવું અને ગૌગ્રાસ ગાય માતાને ખવડાવવું જલ પીવડાવવું આ સેવા ઘણી લાભ આપનારી છે સિદ્ધિઓ આપનારી છે મનોકામના પૂર્ણ કરનારી છે કહેવાય છે કે જે ભક્તો નિત્ય ગાય માતાની સેવા કરે છે નિત્ય ગાય માતાને ગરમ રોટલી ગોળ અથવા લીલો ચારો છે તે ખવડાવે છે તો કુંડળીમાં રહેલ બુધ ગ્રહ શાંત થાય છે શુભ પરિણામ આપે છે અને જીવન સુખમય બને છે ભગવાન શ્રી કૃષ્ણને ગાય માતા અત્યંત પ્રિય હતા એટલા માટે જ પ્રભુનું નામ ગોપાલ અથવા તો ગોવિંદ પડ્યું છે ભગવાન શ્રીકૃષ્ણની પણ આજના દિવસે પૂજા અર્ચના કરીને ગાય માતાની સેવા કરવામાં આવે તો સર્વે ગ્રહ શાંત થાય છે શુભ પરિણામ આપે છે ભગવાન શ્રીકૃષ્ણની સેવા કરતી વખતે ગાય માતાની મૂર્તિ પણ જો બાજુમાં રાખીને તેની પણ પૂજા કરવામાં આવે તો પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ રહે છે એટલા માટે પણ ગૌની સેવા કરવા માત્રથી જ સર્વે દેવી દેવતાની સેવાનું ફળ પ્રાપ્ત થાય છે આજના શુભ દિવસે કે જ્યારે ગાય અને તેના વાછડાની સેવા કરવાનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવે છે ગાયને આપણે માતા કહીએ છીએ ગાય ગંગા ગાયત્રી બ્રાહ્મણ આદિ પૂજનીય આપણા શાસ્ત્રોમાં માનવામાં આવ્યા છે ગાય માતાની આજે વિશેષ સેવા કરીને પૂજન કરીને ત્યારબાદ આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ ધેનું ત્વમ કામધેનું સર્વ પાપ નિવારિણી મોક્ષ ફલ પ્રદાયિની ચ માત્ર દેવી નમસ્તુ સર્વે કામનાઓને પૂર્ણ કરનાર ગાય માતાને આપણે વંદન કરીએ છીએ બોલો ગૌ માતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ